હેલો એવરી આજે આપણે બનાવશું વિશ્રાતી વાનગી ચોપડા તો ચલો જરા પણ વાર કર્યા વગર રેસીપી સ્ટાર્ટ કરીએ ચોપડા બનાવવા માટે એક બાઉલમાં મેં એક કપ ઘઉંનો ઝીણો લોટ લીધો છે હવે એમાં એડ કરીશ વન ફોર કપ જેટલો બાજરાનો લોટ સાથે એડ કરીશ વન ફોર કપ જેટલો ચણાનો લોટ હવે બધા જ લોટને સારી રીતે મિક્સ કરી લઈશ લોટ સરસ રીતે મિક્સ થઈ ગયા છે હવે એડ કરીશ અડધી કટોરી ઝીણી સમારેલી મેથી સાથે સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે વન ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર વન ટીસ્પૂન જેટલું જીરું એડ કર્યું છે હાફ ટીસ્પૂન જેટલી હળદર એડ કરી છે અને વન ટીસ્પૂન જેટલું જીરું એડ કર્યું છે જીરુંની જગ્યાએ તમે અજમો પણ એડ કરી શકો છો સાથે હાફ ટી સ્પૂન જેટલી હિંગ એડ કરી છે અને એક ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી છે સાથે મોળ માટે બે ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું અત્યારે આપણે ચોપડામાં ખાવાના સોડા એડ નથી કર્યા કારણ કે બાજરીનો લોટ છે એટલે ચોપડા એકદમ સરસ સોફ્ટ જ બનશે હવે બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે લોટમાં થોડું થોડું પાણી એડ કરી ચોપડાનો ડો તૈયાર કરશું પાણી તમારે વધારે એડ નથી કરવાનું ચોપડાનો ડો એકદમ કઠણ પણ નથી રાખવાનો અને એકદમ ઢીલો પણ નથી રાખવાનો જો તમારો ડો કઠણ હશે તો ચોપડા તમારા કડક બનશે અને જો તમારો ડો ઢીલો હશે તો ચોપડામાં થોડી ચિકાસ આવી જશે એટલે તમારે પરોઠા જેવો લોટ તૈયાર કરવાનો છે બસ થોડું થોડું પાણી એડ કરી અને મેં ડોને રેડી કરી દીધો છે ડોને એકાદ મિનિટ માટે મસળી લઈશું ચોપડાના ડોને આપણે રેસ્ટ નથી આપવાનો હવે ડોમાંથી લુવા પાડી આપણે ચોપડા વણીશું ચોપડા તમારે એકદમ પાતળા નથી વણવાના અને એકદમ જાડા પણ નથી વણવાના એટલે કે તમારે મીડિયમ સાઇઝના ચોપડા વણીને તૈયાર કરવાના છે બસ જેમ હું બતાવી રહી છું એ પ્રમાણે તમારે ચોપડાને વણી લેવાના છે બસ આટલી થિકનેસ તમારે ચોપડામાં રાખવાની છે ચોપડું વણાઈને રેડી થઈ ગયું છે હવે એની ઉપર વન ટીસ્પૂન જેટલું તેલ લગાવીશ ચોપડા ઉપર તમારે તેલ બધી સાઈડ લગાવી દેવાનું છે હવે ચોપડાને વાળી દઈશ અને એની ઉપર પણ તેલ લગાવી દઈશ બસ હવે એને ત્રિકોણ સ્વેપમાં રાખી દઈશ બસ આવી રીતે તમારે ચોપડા તૈયાર કરવાના છે ચોપડું જો વધારે જાડું હશે તો તેને કૂક કરવામાં વધારે સમય લાગશે અને ટેસ્ટ પણ એનો સારો નહીં આવે બસ આવી રીતે હું બધા ચોપડા વણીને તૈયાર કરી દઈશ ચોપડા એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે ચોપડાને તમે ચા સાથે ખાઈ શકો છો કોફી સાથે ખાઈ શકો છો અથાણા સાથે પણ ખાઈ શકો છો ચોપડાનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે તમે જે મુઠિયા ખાઓ છો એનાથી પણ સરસ ચોપડાનો ટેસ્ટ આવશે તો જરૂરથી એકવાર ટ્રાય કરજો તમને જરૂરથી મારી રેસિપી પસંદ આવશે બધા જ ચોપડા વણાઈને રેડી થઈ ગયા છે અને સ્ટીમરને પણ મેં ગરમ કરવા રાખી દીધું છે સ્ટીમર પણ ગરમ થઈને રેડી થઈ ગયું છે હવે સ્ટીમરમાં આપણે ચોપડાને મૂકીને સ્ટીમ કરીશું આવી રીતે છૂટા છૂટા ચોપડા તમારે રાખી દેવાના છે બધા જ ચોપડા મેં સ્ટીમરમાં રાખી દીધા છે હવે સ્ટીમરનું ઢાંકણું બંધ કરી એને મીડિયમ ફ્લેમ ઉપર પંદર મિનિટ માટે કૂક કરીશું પંદર મિનિટ થઈ ગઈ છે આપણે ચેક કરી લઈએ તમે જોઈ શકો છો કે ચોપડા એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે હવે એને થોડા ઠંડા કરીશું હવે ચોપડાનો આપણે વઘાર કરીશું કડાઈમાં મેં એક ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે હવે એમાં વન ટી સ્પૂન જેટલી મેં રાઈ એડ કરી છે સાથે વન ટી સ્પૂન જેટલા સફેદ તલ એડ કર્યા છે સાથે એક સૂકું લાલ મરચું એડ કર્યું છે હવે લીમડાના પાન એડ કર્યા છે સાથે હાફ ટીસ્પૂન જેટલી હિંગ એડ કરી છે હવે ચોપડાને આપણે વઘારમાં એડ કરી દઈશું ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે બધા જ ચોપડા મેં કઢાઈમાં રાખી દીધા છે હવે સ્લો ફ્લેમ ઉપર ચોપડાને આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેશું ચોપડાને તમારે તાવીથાની મદદથી આવી રીતે હલાવવાનું છે અને પછી એને પલટાવી દેવાનું છે તમે જોઈ શકો છો કે એક સાઈડથી ચોપડા સરસ ક્રિસ્પી થઈ ગયા છે હવે આપણે ચોપડાને બીજી સાઈડ પણ આવી રીતે ક્રિસ્પી કરી લેશું તો ચોપડા બનીને રેડી થઈ ગયા છે હવે એની ઉપર થોડી કોથમીર પપરાવી દઈશું કોથમીર વગર આપણી ડીશ અધૂરી છે તો બન્યા છે ને ક્રિસ્પી ટેસ્ટી યમ્મી ઓ માય ગળ તો વિશ્રાતી વાનગી ચોપડાને મેં લાલ મરચાંની ચટણી સાથે સર્વ કરી દીધા છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ન ભૂલશો હવે હું તમને મળીશ મસ્ત મજાની નવી નવી રેસિપીની સાથે બાય બાય